शुरुआत करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। आपणे पंच उपांग एमां विकरण प्रत्यय, पछी प्रत्यय आदेश, पछी धातु आदेश आवशे, अति देश आवशे, द्वित्व अभ्यास आवशे। आ पंच उपांग कार्य आपणे करवाना छे। एमांथी बीजू चाली रह्यु छे विकरण प्रत्यय पछीनो। प्रत्यय आदेशमां आपणे चार लकारना प्रत्ययोने आदेश करी रह्या छे। एमांथी एक पूर्ण कर्यो वर्तमाने लठ, एटले के लट लकार। એમાં પરસ્મય પદમાં અદંત, અનદંત અને અભ્યસ્તંગ ના પ્રત્યયો, એ પછી આત્મને પદના પ્રત્યયોમાં અદંત, અનદંત અને અભ્યસ્ત મૂળ પ્રત્યયો છે આપણા। પરસ્મય પદમાં તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મિપ્વસ્મસ, એમાંથી જ્યારે પ્રત્યયો બનાવ્યા ત્યારે તિતહંતિ, સીથ હથ અને મીવહ મહ બન્યા। કેવી રીતે બન્યા? તો તીસી મીમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરી દીધી, સાથે પિત થઈ ગયા અને હલાદિપિત સાર્વધાતુક થઈ ગયા। તો આ રીતે ત્રણ બનાવ્યા હતા। પછી તસ્થ સ્વસ્મસ ચારને એકી સાથે લીધા, શનિ ન વિભક્તો તુષ્મા, ન વિભક્ત તુષ્મા સૂત્રથી રોકી લે છે, અને પછી સસજુષો રૂહથી ઋત્વ કરીએ છીએ। ઋત્વમાં ઉ જે છે એ ઉને ઉપદેશ અજનુનાસિકિતથી ઇત્સંજ્ઞા કરી દઈએ છીએ, રહે છે। ખરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ કરી દઈએ છીએ, પરિણામે તહ, થહ, વહ અને મહ બની જાય છે। જંત સૂત્રથી જને અંત કરીએ છીએ અને પછી અંતિ કરી દઈએ છીએ, તો અંતિ થઈ જાય છે। તો આ રીતે આપણે પ્રત્યયો બનાવ્યા છીએ, થમાં કોઈ પરિવર્તન નહીં, થાય એમનો એમ રહે છે। પછી આત્માને પદમાં જોઈએ છીએ ત્યારે મૂળ ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો છે, ત આતામ જ, થાસ આથામ ધ્વમ, ઈટ વહી મહ્યંગ છે। આ પ્રત્યયોમાં, આત્મને પદના પ્રત્યયોમાં પહેલા તિત આત્મને પદાનામ તેરે, ટી કોને કેવું, અચો અંત્યાદિ ટી અને પછી ટીને એત્વ કરીએ છીએ તિત આત્મને પદાનામ તેરેથી। આતામ આથામમાં આતો ગીત કરીએ છીએ, આતો ગીત કર્યા પછી આ છે ત્યાં ઈય કરીએ છીએ અને લોપો વિરવલીથી યનો લોપ કરીએ છીએ, તો બની જાય છે ઈતામ અને ઈથામ। અદંત અંગમાં ત્યાર પછી આગળ જોઈએ, આસમાં થાસ હશે, ખાલી સે કરીએ છીએ, જમાં અંત કરીએ છીએ, છંત ત્યાં ટીચ આત્માને, અરે ટીત આત્માને પદાનામ ટેરે કરીએ છીએ, એત્વ કરીએ છીએ। આત્મને પદેશ્વનત અનદંત અંગમાં, અનદંત અંગમાં અત કરીએ છીએ અને અતે થઈ જાય છે ટીત આત્માને પદાનામ ટેરે। યદભ્યસ્તાથી અભ્યસ્ત અંગમાં અતિ કરી દઈએ છીએ અંતિની જગ્યાએ, તો આ પ્રત્યયો છે ટીત અંતિ, સી થ થ મી વહ મ તે અંતે સે થે ત્વે એ વહે મહે। આ અદંત અંગના અને પછી અનદંત અંગમાં ખાલી અતિ અંતિની જગ્યાએ અતિ થાય છે અને અહીંયા આતે, આથે અને અતે થાય છે। આ તો ગીત લાગતું નથી અને અહીંયા આત્મને ઉપદેશો અનતા લાગે છે,
તો આટલું કાર્ય કર્યા પછી હવે આવીએ નવો લકાર લઈએ છીએ અને એના પ્રત્યય. લકારનું નામકરણ છે લંગ લકાર. લકારનું નામકરણ છે લંગ લકાર. આગળ લકારનું નામ હતું લટ લકાર. લટ લકારમાં ટ છે અંતે, તિત લકાર હતો. હવે લંગ લકારમાં નામકરણ પાછળ અંગ આવે છે એટલે ગીત લકાર થઈ જાય છે. એક તિત લકાર થયો, એક ગીત લકાર થવાનો છે. તિત લકાર છ છે, ગીત લકાર ચાર છે. છ ચાર દસ. એમાંથી શરૂઆત કરીએ છીએ ગીત લકારમાં લંગ લકાર. લંગ લકારમાં નામકરણમાં પણ ઇતકરણ કરવાનું છે. અંગ જે છે એ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. લની ઉપર ચંદ્રબિંદી રહેશે અને એ પણ અનુનાસિક છે. અજ એટલે લમાં રહેલો અજ હશે. એકલો લ હલંત થઈ જશે. એકલો લ હલંત થઈ જશે. હા શોધ એ વીસ સ્પીકર બંધ કરે. ઓકે, તો નામકરણમાં તો દસે દસ કે બારે બારમાં લ આવીને ઉભો રહેશે અને એ પછી લંગ લકારને લસ્ય સૂત્રથી આદેશ થાય છે. અઢાર પ્રત્યયો. એમાંથી આપણે અઢાર પ્રત્યયોમાં તિપ્તસ્થી સિપ્તસ્થ મિપ્વસ્મસ એ પરસ્મય પદના છે. ત આતામ જથા સાથામ ધમ ઈટ વૈમય આત્માને પદના છે. એ લસ્ય સૂત્રથી લાગશે, આદેશ થશે. અને પછી એ કોમન પ્રત્યયોને લકાર પ્રમાણે આપણે પાછા આદેશ કરીશું. પ્રત્યય તો લકાર પ્રમાણે કરવા જતા પહેલા લટ લકારના પ્રત્યયો કેવી રીતે બન્યા એને ધ્યાનમાં રાખવાનું થશે. લટ લકારના પ્રત્યયો કેવી રીતે બન્યા એને પહેલા ધ્યાનમાં રાખવાનું થશે અને પછી બનાવીશું. તો પહેલા તો એ પ્રત્યયોને ફરી પાછો હું લખીને કરું છું અને પછી સૂત્ર તમને બતાવીશ. પહેલા કોમન પ્રત્યયો લખીએ છીએ અને પરસ્મય પદના પ્રત્યયો બનાવીએ છીએ. લકાર છે આપણો લંગ લકાર. હા, એનો અર્થ જાણી લઈએ પહેલા. લંગ લકારનો અર્થ થાય છે યસ્તન ભૂતકાળ. ગઈકાલની બનેલી ઘટનાને બતાવવું હોય તો લંગ લકાર 24 કલાક પૂરતું છે. ગઈકાલ કોને કહીશું? તો ધારો કે આજે મંગળવાર થયો તો ગઈકાલ કોને કહીશું? તો ગઈ રાત્રે 12 વાગ્યા પહેલા બનેલી ઘટના અને એની આગલી રાતે 12 વાગ્યા પછી બનેલી ઘટના 24 કલાકને આપણે હ્યસ્તન ભૂતકાળ કહીશું. ગઈકાલ એને બીજું નામ છે અનધ્યતન. આજે નહીં એવો તો અનધ્યતનમાં બે આવે છે, ગઈકાલ આવે છે અને આવતીકાલ પણ આવે છે. હવે એ બેને જો છૂટા પાડીએ એટલે કે અલગ કરીએ શબ્દથી પદથી તો યસ્તન અને સ્વસ્તન આવા બે નામકરણ જુદા પડી જશે. યસ્તન ગઈકાલ, સ્વસ્તન આવતીકાલ, આવી રીતે થઈ જશે. ઓકે, તો આપણી પાસે છે અત્યારે લકાર જે છે આવો લકાર છે ઓરિજિનલ મૂળ અવસ્થામાં. હલંત્યમ સૂત્રથી સંજ્ઞા લમાં રહેલો અ લ વત્તા અ વત્તા અંગ
આવી રીતે લખાશે. અલંતિમ સૂત્ર થી સંજ્ઞા થઈ જશે, ઉપદેશે અજન્નાસિક સૂત્ર થી સંજ્ઞા થઈ જશે, લય એકલો બચશે. આ લ ઉપર યાની લંગ લકાર એના પર લશ્ય સૂત્ર થી આદેશ થશે. લશ્ય સૂત્ર થી તીત અરે તીતસ જી સિદ્ધસ્ત મૂળ ઔપદેશિક અવસ્થાના પ્રત્યયો. હવે એ પ્રત્યયોમાં લખીએ, પરસ્મય પદ ખાલી લખીએ, તીપ તસ તસ જી સિપ ખસ અ મીપ વસ અને મસ. આ ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો છે. આ પ્રત્યયોમાં પહેલા હિતકરણ કાર્ય કરવાનું છે, જે આગળથી કરતા આવ્યા છે એવું ને એવું કાર્ય. તો શું કરીશું? જોજો, હું એટલા માટે હું લખું છું કે લટ લકારને ભૂલવાનું નથી, એને સાથે લઈને આગળ વધવાનું છે, એને સાથે લઈને આગળ વધવાનું છે. તો આગળ વધતા શું કરીશું? તો પહેલા તો જે લટ લકારના પ્રત્યયો બનાવ્યા હતા એને જ અનુસરીશું, એને જ યાદ કરીશું, અને એટલાને એ પ્રક્રિયા કરીશું અને પછી આગળ પ્રક્રિયા વધારીશું. આવું કાર્ય કરવાનું છે, કારણ કે લટ લકારને સાથે લઈને ચાલવાનું છે. ડાયરેક્ટ થતું નથી, ડાયરેક્ટ થતું નથી, એટલા માટે તો આપણે એક પછી એક લઈએ છીએ, ક્રમશઃ લઈએ છીએ. તો આવીએ, સૌથી પહેલા વર્તમાન અને લટમાં, લટ લકારમાં શું કર્યું હતું? તો કે તીપ સિપ મીપ માં રહેલા પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી હતી, અહીંયા પણ કરવું પડશે, અને સાથે પિત્ત પણ છે, અને સાથે પિત્ત પણ છે. તો આટલું તો લટલકારમાં કર્યું હતું આ પ્રત્યયોને. સાથે આ તસ થસ વસ મસ જે છે ન વિભક્ત ઉતુષ્માથી રોકી લે છે, સર્જતા નથી, અને વિસર્ગ સુધી પહોંચ્યા હતા તહ થ વહ માં કર્યું, જેમાં અંતિ સુધી કર્યું હતું, થમાં થ એમને એમ રહી ગયું હતું. તો પહેલા હવે સૂત્ર લગાવીએ, સૂત્ર હવે લગાવીએ. અહીંયા તી સી મી છે, તી સી મી, તી સી મી, એમાં એક તી છે, સી છે અને જી છે. આ ત્રણ પ્રત્યયોનું એક સૂત્ર લેવાનું છે. મી પણ એવો આવે છે, મી પણ આવે છે, પણ એના માટે સૂત્ર જુદું છે, એટલે એને અત્યારે લઈશું નહીં. પણ તી સી મી અરે તી સી ને જી, તી છે પ્રથમ પુરુષ એકવચન, મી સી છે મધ્યમ પુરુષ એકવચન, જી છે પ્રથમ પુરુષ બહુવચન, એના માટેનું એક સૂત્ર છે ઈ તસ્ચ. આવું સૂત્ર છે. હવે સૂત્ર બતાવીશ અને પછી અર્થ કરીશ અને પછી અહીંયા આવીશ. સૂત્ર છે ઈતશ્ચ. ત્રણ ચાર સો સૂત્ર નંબર છે, ત્રીજા અધ્યાયમાં ચોથો પાદ સો મો સૂત્ર. ત્રણ ચાર સો ઈતશ્ચ ઈતશ્ચ ઈતશ્ચ. ઓકે, પદછેદ કરીએ તો ઈતઃ ષષ્ઠી એક વચન છે, પદ ષષ્ઠી એક વચન ઈતઃ. પણ ઈતઃ કોનું બન્યું? તો કે ઈનું, ઈ ઈતઃ ષષ્ઠી એક વચન થયું છે. ઈ ક્યાં છે એ પછી તમને બતાવું છું, પણ ઈનું શું કરવાનું છે? ચ અવ્યય છે, અવ્યય છે, અને સૂત્ર અધૂરું રહેશે તો આપણે અનુવૃત્તિમાં જવાનું છે, અનુવૃત્તિમાં જવાનું છે. તો અનુવૃત્તિમાં લોપહ દેખાય છે, લોપહ દેખાય છે, અને લોપહ જ્યારે હોય ત્યારે આપણે
એક વર્ણનો લોપ કરીએ છીએ, એક વર્ણનો લોપ કરીએ છીએ, જ્યાં જ્યાં લોપ આવે શબ્દ ત્યાં ત્યાં એક વર્ણનો લોપ કરીએ છીએ. નિત્યમ હંમેશના માટે, હંમેશના માટે. અને ગીત, આ ગીત જે છે એ એક નામકરણ આપ્યું છે કે જ્યાં અંગની ઇત્સંજ્ઞા થાય એવા લકારો, ગીત લકારો. તો ગીત લકારોમાં હંમેશા, ગીત લકારોમાં હંમેશા. તો હવે વાત થશે, ગીત લકારો તો ચાર છે, ગીત લકારો ચાર છે. એમાં પછી હજી આગળ જઈશું તો પરસ્મય પદના પ્રત્યયોમાં રહેલ અહીંયા અર્થ તરફ આવીએ. ગીત લકારાણામ વિષયે, ગીત લકાર એટલે ચાર છે આપણી પાસે, એમાંથી લંગ છે, લંગમાં અંગની ઇત્સંજ્ઞા થઈ એટલે ગીત લકાર થઈ ગયો. એ લકારોના વિષયોમાં પરસ્મય પદસ્ય પ્રત્યયે, પરસ્મય પદના પ્રત્યયોમાં, પરસ્મય પદના પ્રત્યયોમાં સમજો તો પરસ્મય પદના જે પ્રત્યયો છે તો તિપ, તસ, જી, સિપ, થસ, થ, મિપ, વશ, મશ, આ જે પ્રત્યયો છે એ પ્રત્યયોમાં વિદ્યમાનસ્ય રહેલ, વિદ્યમાનસ્ય રહેલ ઈકારસ્ય, ઈકારસ્ય લોપઃ ભવતિ, ઈકારનો લોપ થઈ જાય છે, આવું આ સૂત્ર કહે છે. તો ક્યાં લોપ કરવાનો છે ઈનો, ઈકારનો? તો કે પરસ્મય પદના પ્રત્યયો છે, કયા પરસ્મય પદના? તો કે તિપ, તસ, છી, સિપ, થસ, થ, મિપ, વસ, મસ, આ નવ પ્રત્યયો છે. એ નવ પ્રત્યયોમાં જ્યાં જ્યાં ઈ આવે છે, જ્યાં જ્યાં ઈ આવે છે ત્યાં ત્યાં ઈનો લોપ કરવાનું કહે છે, આવું આ સૂત્ર છે. ઈ તસ્ચ, ઈ તસ્ચ, મેં તમને અર્થ કહી દીધો કે જ્યાં જ્યાં ઈ આવશે ત્યાં ઈનો લોપ કરવાનો છે. જોઈએ કેટલી જગ્યાએ છે. તો અહીંયા તમે જોશો તિપ, તસ, જી, સિપ, થસ, થ અને મિપ, વસ, મસ આ પ્રત્યયો છે. એ પ્રત્યયોમાં ઈ કેટલી જગ્યાએ છે તો તમને દેખાશે એક અહીંયા તી જે છે તિપમાં, આ પ જે હલંત્યમ સૂત્રથી ત્રણે ત્રણમાં ઇત્સંજ્ઞા કરી દીધી એ તો આગળથી આપણે ચાલી આવીએ છીએ, લટ લકારમાંથી ચાલી આવે છે, એના માટે જુદી પ્રોસેસ નથી બતાવી, આમાં અલગથી નથી બતાવી. હવે ઈ ક્યાં છે તો તીમાં ઈ છે, ત વત્તા ઈ. પછી બીજે ક્યાં છે? સીમાં છે, દંત્ય સ, સ વત્તા ઈ. પછી મીમાં પણ છે તિસીમી, પણ એને અત્યારે નથી લેવો, અત્યારે નથી લેવો કારણ કે એના માટે અલગ સૂત્ર છે. અને ઝીમાં છે, ચાર જગ્યાએ છે અને ઝીમાં છે. તો આ મીપને છોડીને ત્રણ, તી, તીપ, સિપ અને ઝી, એમાં પ તો આપણે ઓલરેડી કાઢી નાખ્યો છે હલંત્યમ સૂત્રથી, બીજે ક્યાંય કશું જાય એમ નથી. એટલે ટી, સી અને ઝી એમાંથી ઈ લોપ કરી દઈએ, ઈનો લોપ કરી દઈએ. તો ઈનો લોપ કરી દઈશું તો શું થઈ જશે? અહીંયા કોણ બચશે, બાકી રહેશે? તો કે ત. સીમાં ઈનો લોપ કરી દઈએ ઈતસ્ય સૂત્રથી, ઈતસ્ય સૂત્રથી, તો શું થઈ જશે? હલંત શ, હલંત શ, હલંત ત. અને ઝીમાં પહેલું એક કાર્ય કરી દેવું પડશે જે લટ લકારમાં કર્યું હતું. તો ત્યાં શું કર્યું હતું? તો કે જોંત સૂત્રથી, આપણે જોંત સૂત્રથી અંતનો આદેશ થતો હતો, જ્યાં જ છે, જ્યાં જ છે, જ્યાં જ છે ત્યાં આપણે આ જનો અંત કરતા હતા, અંત કરતા હતા. અને જેમાં ઈ રહેલો છે એટલે આપણે અંતિ કરી દીધા હતા, અંતિ કરી દીધા હતા, આવું કર્યું.
હવે આપણે અંતિને લક્ષમાં રાખવાનું છે, આપણે લક્ષ રાખવાનું છે અંતિને, કારણ કે આગલી પ્રક્રિયા તો આપણે લઈને ચાલવાનું છે, જંતહને લઈને ચાલવાનું છે. તો અંતિમાં હવે ઈ કાઢી દઈએ તો શું બાકી રહેશે? અંતિમાં ઈ કાઢી દઈએ તો શું બાકી? અન બાકી રહેશે, અંત અંત બાકી રહેશે. અંતમાં હજી એક સૂત્ર છે, અંતમાં હજી એક સૂત્ર છે. બાકી ત બની ગયો, શ બની ગયો, ત બની ગયો, શ બની ગયો, પણ જીમાં અંત રહે છે અને અંતમાં એક સૂત્ર હજી લાગુ પડે છે. સંયોગાંતસ્ય લોપઃ આવું સૂત્ર છે. સંયોગાંતસ્ય લોપઃ, પેલા સૂત્ર બતાવી દઉં. આવું સૂત્ર છે. સંયોગાંતસ્ય લોપઃ, સંયોગાંતસ્ય લોપઃ, સંયોગાંતસ્ય લોપઃ. પદચ્છેદ કરીએ. સંયોગાંતસ્ય, સંયોગ અંતસ્ય ષષ્ઠી એક વચન છે, લોપઃ પ્રથમા એક વચન છે. લોપઃ જ્યારે આવે ત્યારે કોઈ એક વર્ણનો લોપ થાય છે, એક વર્ણનો લોપ થાય છે જ્યાં જ્યાં લોપ આવે ત્યાં. હવે સંયોગાંતસ્ય, સંયોગ હોય અને અંતે હોય, સંયોગ હોય, બે સાથે મળી ગયા હોય, બે સાથે મળી ગયા હોય, અંત ન અને ત અંતે મળી ગયા હોય, સંયોગ હોય, તો અંતિમ વર્ણનો લોપ થઈ જાય છે. આવું કહે છે સંયોગાંતસ્ય પદસ્ય લોપઃ. યસ્ય પદસ્ય અંતે, જે પદની અંતે સંયોગ થાય છે, સંયોગ મળવું, બે હલ મળે છે, હોય વિદ્યતે, તસ્ય પદસ્ય તે પદના, તે પદનો અંતિમ વર્ણસ્ય, અંતિમ વર્ણનો લોપઃ ભવતિ. સંયોગ અંતસ્ય, અંતિમ વર્ણનો લોપઃ ભવતિ, લોપ થાય છે. આવું આ સૂત્ર કહે છે સંયોગાંતસ્ય લોપઃ. સંયોગાંતસ્ય લોપઃ, આટલી જ વાત છે કે જે પદના અંતે સંયોગ હોય તો એ સંયોગમાં અંતિમ વર્ણ જે છે એનો લોપ થઈ જાય છે. આટલું આ સૂત્રનો અર્થ છે. સંયોગ કોને કહીશું? તો કે બે હલ, બે વ્યંજનો વચ્ચે કોઈ વિરામ ન આવે, વ્યવધાન ન આવે, અડચણ ન આવે અને ઉચ્ચારણ થાય બે હલ બે વ્યંજનનો, ત્યારે એને આપણે સંયોગ કહીશું, સંયોગ કહીશું. અને એ સંયોગમાં અહીંયા અંતનો, અંતિમ વર્ણનો લોપ થાય છે. સંયોગાંતસ્ય લોપઃ આવું કહે છે. તો હવે શું થશે? આપણે અહીંયા અંત તો કર્યો, અંત તો કર્યો, ફરીથી લખી દો, અંત કર્યો, પણ સંયોગાંતસ્ય લોપઃ કરી દીધું. જ્યાં આ બે નો, બે વ્યંજનનો હલ નો સંયોગ થઈ ગયો, ન અને ત મળી ગયા, તો એમાંથી અંતિમ જે છે ત જે છે એનો લોપ કરી દઈશું. અને લોપ કરી દઈશું તો રહેશે શું? અન રહેશે. આ અન પ્રત્યય હવે બની ગયો, અન પ્રત્યય હવે બની ગયો. લંગ લકાર પરસ્મયના પ્રત્યયોમાં, પરસ્મય પદના પ્રત્યયોમાં તીપમાંથી ત, તીપમાંથી ત, સીપમાંથી સ હલંત અને જીમાંથી અન, આ ત્રણ પ્રત્યયો બનાવી દીધા. ત્રણ પ્રત્યયો માટે સૂત્રો કેટલા કામે લગાડ્યા? તો તીપ, સીપ, જી એ રીતે ચાલીશું ઔપદેશિક અવસ્થામાંથી. તો પહેલા તો હલંત્ય સૂત્રથી પનિત સંજ્ઞા થઈ ગઈ બંનેમાં, બાકી રહે છે તી, સી, જી, એમાંથી સૂત્ર કામે લગાડ્યું
इतश्च इतश्च। तो इतश्च सूत्र शु कहे छे कि ज्यां ज्यां लंग लकार मां परस्मय पदना प्रत्यय मां ई छे ए ईनो लोप करी दो। तो आपणे लोप करी दीधो तो त बच्यो अने स बच्यो अने आ बाजू जी छे पहेला झोंतः अंत झोंतः अंत अने अंत कर्या पछी ए अंति जी छे एटले अंति अने एमांथी पछी ई लई लीधो इतश्च सूत्र थी एटले अंत अने अंत थया पछी संयोगांतस्य लोपः सूत्र थी तनो लोप करी दीधो એટલે અન બની જાય છે। આ ત્રણ પ્રત્યયો બની ગયા। લટ લકારમાં શું બન્યું હતું તો કે તી બન્યો હતો સી બન્યો હતો અને અંતી બન્યો હતો। તો તીપનું જ રૂપ તીપનું જ સ્વરૂપ લટ લકારમાં વર્તમાન કાળમાં તી રહે છે। એ જ તીપનું જ સ્વરૂપ જ્યારે સમય બદલે છે ચાલુ ક્રિયાની જગ્યાએ વર્તમાન કાળની લટ લકારની જગ્યાએ યસ્તન ભૂતકાળ ગઈકાલની વાત કહેવી છે ગઈકાલ માટે ત્યારે એ તી એ તીપ એ જ તીપ શું રૂપ લે છે નવું તો કે ત લે છે। એ જ રીતે સીપ લટ લકારમાં ખાલી સી સીપનું રૂપ સ્વરૂપ અને યસ્તન ભૂતકાળમાં લંગ લકારમાં એ સ સીપનું જ રૂપ સ સ્વરૂપ ધારણ કરે છે। એ જ રીતે ઝીનું સ્વરૂપ ધારણ કરે છે અન કેવી રીતે ધારણ કરે છે એ તમને મેં બતાવી દીધું। તો દરેક લકારમાં કેવી કેવી રીતે એક જ પ્રત્યયના મૂળ પ્રત્યય તો એક જ છે એ એક પ્રત્યયના બારે બાર લકારમાં એના સ્વરૂપો સમય પ્રમાણે બદલશે તે પ્રમાણે અર્થ કરવાનો થશે। ઓકે, તો ત્રણ પ્રત્યયો બનાવી દીધા ત શ અને અન। હવે બાકીના આગળ વધીએ। તસ થસ વશ ના તસ થસ થ અને મીપ આ બાજુ જઈએ છીએ। લટ લકારમાં તસ થસ વસ મસ આ રીતે જતા હતા પણ હવે કેવી રીતે જઈએ તસ થસ થ અને મીપ બરાબર ધ્યાન રાખજો એ રીતે જઈએ છીએ। તસ પ્રથમ પુરુષ એકવચન થસ મધ્યમ પુરુષ અરે દ્વિવચન તસ પ્રથમ પુરુષ દ્વિવચન થસ મધ્યમ પુરુષ દ્વિવચન અને થ બહુવચન મધ્યમ પુરુષ પછી મીપ ઉત્તમ પુરુષ એકવચન ઉત્તમ પુરુષ એકવચન। અહીંયા પની હલંત્યમ સૂત્રથી ઈદ કરવાની જરૂર નહીં પડશે જરૂર નહીં પડે મીપ જ રાખીએ છીએ સૂત્રમાં મીપ રહે છે એટલા માટે। તો હવે આપણે ચાર પ્રત્યય બનાવીએ છીએ। લટ લકારમાં બી ચાર બનાવ્યા હતા પણ તસ થસ વસ મસ ને બનાવ્યા હતા। શ ન વિભક્ત તુષ્માથી જતો નથી સસજુ સરૂહ ઉપદેશ્ય જનો નાસી કિત ખરવશાનયો વિસર્જનીય થી વિસર્ગ કરતા હતા અને તસ તહ થહ વહ મહ આ રીતે બનાવતા હતા। હવે આપણે તસ થસ થ અને મીપ એ રીતે સૂત્રમાં જઈએ છીએ। તો પહેલા સૂત્ર બતાવી દઉં તમને અને પછી સૂત્રનો અર્થ કરીએ અને પછી અહીંયા લાગુ પાડીએ। તો સૂત્ર છે તસ થસ થ મીપામ તાન તન તામહ આવું સૂત્ર છે તમને ખોલીને બતાવું છું। तस्थस्थमिपां तान्तन्तामः तस्थस्थमिपां तान्तन्तामः तस्थस्थमिपां तान्तन्तामः
सूत्र पाठ अने हवे आवीए पदछेद शुं कहे छे पदछेदमां तस थस थ अने मिपाम षष्ठी विभक्ति बहुवचन एमां चार प्रत्ययो समायेला छे एक छे तस छे बीजो थस छे त्रीजो थ छे अने चौथो मिप छे ए चारेयनुं बहुवचन बनावी दीए एटले आम थई जाय छे मिपाम तस थस थ मिपाम थई जाय छे षष्ठी विभक्ति बहुवचन ए ज रीते ए चार प्रत्ययोने एना पर आदेश थई रह्यो छे आदेश थई रह्यो छे आदेश थाय एटले संपूर्ण हटावी दे छे અને એના માટેનું સૂત્ર અલગ છે અહીંયા આપ્યું છે અનેકાલ સિત સર્વસ્ય આવું સૂત્ર આપ્યું છે અનેકાલ સિત સર્વસ્ય આવું આપ્યું છે એ પછી જોઈએ પહેલા જોઈ લે તો તસ થસ થ અને મિપામ એટલે મિપ આ ચાર પ્રત્યયોની જગ્યાએ શું થઈ જશે તો કે તામ તમ ત અને અમ એમાં પણ અમહ કર્યું છે પ્રથમા વિભક્તિ બહુવચન ચારેને ભેગા કરીને બહુવચન બનાવ્યું છે એ ક્રમશઃ જેમ અહીંયા તસ છે તેમ અહીંયા પહેલો તસનો થઈ જશે તામ તસનો થઈ જશે તામ થસનો થઈ જશે તમ અને થનો થઈ જશે ત અને મિપનો થઈ જશે અમ મીપનો થઈ જશે આમ ક્યાં આવું થશે અનુવૃત્તિ છે ગીત લકાર ગીત લકાર ગીત લકાર કહીએ તો અંગની સંજ્ઞા થાય તેવા લકારોમાં અર્થ કરીએ ગીત લકારાણામ વિષયે ગીત લકારના વિષયોમાં તો ચાર લકાર થાય પાછા તસ થસ થ મીપ અહીંયા જુઓ તમે તસ થસ થ અને મિપ આ ચાર એતેષામ ચતુર્ણામ પ્રત્યયાનામ આ ચાર પ્રત્યયોને ક્રમેણ ક્રમાનુસાર એક પછી એક ક્રમાનુસાર શું થાય છે તામ તમ ત અને અમ થાય છે એતે આદેશા ભવંતિ એવા આદેશો થાય છે એવા આદેશ થાય છે આદેશ હટાવીને બેસે છે કોને સ્થાનીને સ્થાનીને હટાવીને બેસે છે તો હવે કહે છે કે આવા તસ થસ્થ અને મિપ એ પ્રત્યયો કોના છે ચાર તો કે પરસ્મય પદના પ્રત્યયો છે તો હવે ગીત લકાર ના વિષયમાં આ તો આપણે લંગ લકાર એટલે અંગની સંજ્ઞા થાય તેવા લકારોમાં એમાંથી આપણે એક લઈએ છીએ ચારમાંથી એક ક્રમેણ ક્રમાનુસાર તામ તમ ત અને અમ થાય છે આદેશ અને એ સર સ્ક્રીન નહીં દેખાતી ખબર તમે બોલો છો અવાજ આવે સ્ક્રીન બાકીનાને દેખાય છે હા હા સર તો તમારો જેને નહીં દેખાતું ને એ મોબાઈલ ની સ્ક્રીન થોડીક આગી પાછી ખસેડો આમ તો એના પાછલા ભાગમાં હશે કા આગલા ભાગમાં હશે તો દેખાશે હા સર તમારો ફોટો દેખાય છે તમે એ સ્ક્રીન ને આમ જેમ નહીં પેલા મેનુ ખસેડતા હા એમ ખસેડો આઈ આવી હવે એક સ્ક્રીન ની અંદર ફોટો દેખાશે બીજા સ્ક્રીન ની અંદર બધા જે જોડાયેલા છે એમના સ્ક્રીન ના માપ પ્રમાણે નામો દેખાશે કારણ કે ફોટા તો બધા ઇતકરણ થઈ ગયેલા છે એટલે એ રીતે દેખાશે તમારી સ્ક્રીનમાં મોબાઈલમાં એટલે તમે ખસેડશો આમ આંગળીથી સ્ક્રીનને એટલે પાછળ ક્યાંક છુપાયેલા હશે સ્ક્રીન છુપાયેલી હશે અથવા નીચે બેઠી હશે જે રીતે તમારા મેનુ છે એ રીતે કોણ રેખા હતી ઓકે તો અનેકાલ સિત હવે શું કે છે આ એક સૂત્ર અનેકાલ સિત સર્વસ્ય એ શું કે છે
अनेकालचित सर्वस्य अनेकालचित सर्वस्य आ एक आमां जरूर नहीं पड़ती पण समझवा माटे छे अनेक आल अनेक अल सित सनित संज्ञा थाय सित प्रथम एक वचन छे अनेकाल सित सर्वस्य सर्वस्य षष्ठी एक वचन एटले के बधाज वर्णोनो आदेश थई जशे एम कहेवाय अनुवृत्ति षष्ठी आवी रही छे षष्ठी स्थाने योगा अनेकाल सित सर्वस्य परिभाषा सूत्र अनेकाल आदेश सित आदेश संपूर्ण स्थानी स्थाने विधीयते एम कहे छे अनेकाल आदेश अने सित आदेश संपूर्ण स्थानी न जेम के अपनी पास प्रत्यय छे तस थस तस आखा ने आखा प्रत्यय ने हटावी ने बेस आम केवू छे अच्छा आमा वधार न उतरीए तो चालसे समझाय एवू छे क्रिनावी रेखा हाँ आवी छे हाँ એટલે તમારે આજુબાજુ માં ક્યાં છુપાયેલી હતી હિતકરણ થઈ ગયું હતું દર્શનમ થઈ ગયું હતું તસ્ય લોપ ઓકે હવે આ સૂત્ર તસ્થસ્થમિપામ તાંતંતામહ તસ્થસ્થમિપામ તાંતંતામહ શું કે છે તો કે ચાર પ્રત્યયો છે એની જગ્યાએ આદેશ થશે તામ તમ ત અને અમનો આદેશ થશે આવીએ સૂત્ર આપણી પાસે એવું હતું તસ થ સ્થ મી પામ તસ્થ સ્થ મી પામ પછી તાન તન તા મહ આવું સૂત્ર છે આવું સૂત્ર છે તો તસ થસ તસ થસ થ અને મીપ અને મીપ તો ત્યાં શું થઈ જશે તો કે તામ તમ ત અમ તસ થસ તમી પામ તાન તન તામા તો હવે જે તસ છે એ આખાને હટાવીને શું થઈ જશે તો કે તામ આમ થઈ જશે તામ હવે થસ છે એ આખાને હટાવીને શું થઈ જશે તો કે તમ થ જે છે એ આખાને હટાવીને ત થઈ જશે અને અહીંયા મીપ છે એ આખાને હટાવીને અમ થઈ જશે આવું સૂત્ર કહે છે તસ થસ તમી પામ તાન તન તામ એ સૂત્ર ક્રમશઃ તામ તમ ત અને અમ તો ચાર આ બનાવી દીધા આગળ ત્રણ બનાવી દીધા પ્રત્યયો તસ અને અન ચાર ને પાંચ છ ને સાત બે બાકી રહ્યા વસ અને મસ આ બે બાકી રહ્યા તો આ બંને માટે એક જ સૂત્ર છે બંને માટે એક જ સૂત્ર છે હવે સ જે છે સ એ તો નવિભક્ત તુષ્માથી ગયો નહીં ક્યાંય નહીં ગયો પણ અહીંયા અપવાદ રૂપે કોના અપવાદ રૂપે તો કે જે રોકી રાખતું હતું એ સૂત્ર કઈ સૂત્ર રોકી રાખતું હતું આ સને હિતકરણમાં ન વિભક્ત તુષ્મા ન વિભક્ત તુષ્મા એ સૂત્ર રોકી રાખતું હતું એના પર હવે ચડિયાતું થઈ જાય છે ના હવે સને જવું જ પડશે હવે સને જવું પડશે એનું એક સૂત્ર જુદું એ અપવાદ રૂપે છે તો સૂત્ર છે નિત્યમ ગીત બતાવું છું નિત્યમ ગીત नित्यङ्गितः 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 सूत्रपाठ पछि
पद छेद करिए। नित्यम हमेशना माटे प्रथम एक वचन गीत अंगनी इत्संगना थाय तेवा लकारो। ए लकारो मा हवे अहीं मर्यादा बांधी छे। पेला सूत्र में इतकरण में जे रोक्यु तु निषेध सूत्र हतु न विभक्तो तुष्मा ए विभक्ति एटले तिंग प्रत्ययो अने शुभ प्रत्ययो जे छे तिंगना नवे दु अठार प्रत्ययो अने शुभना एकवीस प्रत्ययो में ज्या सात वर्णो आवता था सात तुष्मा मा तवर्ग ना पांच सकार दंत्य अने मकार आ सात वर्णों ने निषेध करता था। पण हवे के छे ये कॉमन जनरल सूत्र हतु पण हवे के छे नित्यम हमेशना माटे कायमना माटे गीत लकारो जे छे अंगनीत संज्ञा थाय एवा चार लकारो छे ए लकारो मा शुं थई जशे तो के अनुवृत्ति के छे अनुवृत्ति कारण के अहीं आप्युं नथी नित्यम गीत मा नित्यम गीत नित्यम नित्यम नो हमेशना माटे अने गीत एटले अंगनीत संज्ञा थाय एवा लकारो एमां आपणे लंग छे पण शुं एमां तो के अनुवृत्ति मां सह छे सह उत्तमस्य उत्तमस्य लोपः हा उमेरी लेवानुं छे लोपः एटले लोप थई जाय छे अने लोप आवे त्यां एक वर्ण न थशे कोनो थाय छे शनो शनो क्यां उत्तमस्य उत्तम पुरुषमां रहेला उत्तमस्य उत्तम पुरुषमां रहेला तो आपणी पासे उत्तम पुरुषमां स पेलामां तो आखा ना आखा प्रत्यय जता रहता तस थसमां એટલે સમા આપણે પછી વિચારવાનું રહ્યું જ નહોતું અને આમે ત્યાં નવી ભક્તો તુષ્માથી રોકી લેતા હતા પણ એની જગ્યાએ બીજું સૂત્ર આવીને તસ તસ તમી પામ તાન તંતામાં આવીને બેઠું એ આખા જ પ્રત્યયને ઉડાડી દે છે પણ હવે અહીંયા બે સહજે છે નિત્યમ ગીતાથી તો શું કહે છે ગીત લકારેશુ ઉત્તમ પુરુષસ્ય ઉત્તમ પુરુષમાં વશ અને મસ છે प्रत्ययस्य अंतिम सकारस्य अंतिम जे सकार छे ए नित्यम लोप भवति हमेशना माटे लोप थई जाय छे पण कया सूत्र थी नित्यम गीता सूत्र थी तो आ रीते जे लकारो मां अंगनी इत्संज्ञा थाय छे ते गीत लकार कहेवाय छे एवा चार छे अने ए चारेय मां ज्यां उत्तम पुरुष परस्मय पदमा वश अने मश आ बे प्रत्यय छे ए बे प्रत्ययमां सकार अंत जे छे अंते सकार छे ए सकारनो शुं करी देशुं तो के लोप करी देशुं आवुं चारे चार लकारमां थशे एटले आपणा माटे केटलुं सरळ थई जाय छे पछी अत्यारे तो लंग लकार ज लई रह्या छे एक लठ पूरो कर्यो हवे लंग लीधो तो लंग लकारमां हवे स नित्यम गीतथी જશે એ બાદ કરનારું છે નવી ભક્તો તુષ્માનો અપવાદ છે તો આ વશ અને મસ જે છે એ નિત્યમ ગીતાથી આ સનો લોપ થઈ ગયો અને આ સનો લોપ થઈ ગયો એટલે રહે છે ખાલી વ રહે છે અને ખાલી મ રહે છે નવે નવ પ્રત્યયો બની ગયા કેવા પ્રત્યયો બન્યા હું જુદા લખું છું અહીંયા ખીચડું થઈ જશે તામ અન સ હલંત સતમ ત અને અમ વ મ આ પ્રત્યયો બની ગયા પ્રત્યયો બની ગયા અલગથી લખું છું કયા પ્રત્યયો બન્યા તો કે ત તામ અન પછી સ શ તમ અને ત અહીંયા અમ વ અને મ આવા પ્રત્યયો લંગ લકાર પરસ્મય પદ યાની યસ્તન ભૂતકાળ ગઈકાલની ઘટનાને બનાવવા માટે બતાવવા માટે આપણે આ પ્રત્યયનો પ્રયોગ કરીશું હવે આ ત જે છે પ્રથમ પુરુષ એકવચન એમાં મૂળમાં કોણ છે
ટીપ છે પની હલંત્ય સૂત્રથી સંજ્ઞા આગળથી લટમાં કરી નાખી બચ્યો તો તી તો તીમાંથી એક એક કાઢીએ છે ઈતસ્ય સૂત્રથી તી કાઢી દીધો ત બચ્યો પ્રત્યય બની ગયો એ જ રીતે સમ મૂળ છે સિપ છે સિપ છે પની હલંત્ય સૂત્રથી આગળ લટમાં કાઢી દીધો અને રહ્યો સી એમાં ઈતસ્ય સૂત્રથી સમા ઈ કાઢી દીધો તો રહ્યો સ પ્રત્યય બની ગયો અહીંયા અનમાં મૂળમાં છે જી જી છે છોંત સૂત્રથી અંત અને અંત કર્યા પછી સંયોગાંતસ્ય લોપ સૂત્રથી આપણે તનો લોપ કરી દીધો અને અન બની ગયો પછી તામ તમ ત અને અમ ત્યાં મૂળ શું છે તો કે તસ છે તસ છે થસ છે થસ છે થ છે અને મીપ છે મૂળ તો શું કર્યું તસ થસ થમી પામ તાન તન તામ તસ થસ થ અને મીપ મીપામ આ ચારેને તામ તમ ત તાન તન તામ અમ તાન તન તામ તસ્થસ્થમી પામ તાન તન તામ થી તામ તમ ત અને અમ લાવી દીધું પછી વ અને મમાં મૂળ છે વસ છે અને અહીંયા મસ છે મસ છે એમાં આપણે નિત્યમ ગીતથી નિત્યમ ગીતથી સનો લોપ કરી દઈએ છીએ સનો લોપ કરી દઈએ છીએ એવા ચાર લકારોમાં થશે તો વ અને મ રહે છે તો આ પ્રત્યયો બની ગયા હવે જ્યારે કોઈ ક્રિયા ધાતુને લઈશું તો બાકીના સંધિનો નિયમો જે છે એ જેમ આવશે તેમ લાગુ પડશે પણ આ બધામાં એક કોમન જ્યારે આ તો પ્રત્યયો બન્યા આ પ્રત્યયો બન્યા પણ પ્રત્યયો બન્યા પછી કોમન તરીકે દરેક અંગની આગળ અંગની આગળ અંગ કહું છું અંગ ક્યારે બને અંગ ક્યારે બને તો કે છે ધાતુ સંજ્ઞા અને વિકરણ પ્રત્યય અને વિકરણ પ્રત્યય એ બંને જોડાય છે ત્યારે અંગ બને છે અને અંગ બન્યા પછી એક અહીંયા બાકીના સૂત્રો કામ કરી કે કરશે જે પ્રત્યય આ માત્ર પ્રત્યયોના છે આ માત્ર પ્રત્યયોના છે હવે ધારો કે એક પરસ્મય પદનો ધાતુ લઈએ પરસ્મય પદનો ધાતુ લઈએ અને લંગ લકાર અને લંગ લકાર પરસ્મય પદ ના પદ બનાવીએ તો ખ્યાલ આવશે અને ક્યાં ક્યાં નવા સૂત્રોની જરૂર પડે છે એ તમને બતાવું છું આ પ્રત્યયો તમને મેં સિદ્ધ કરી આપ્યા આગળ લટ લકારમાં પરસ્મય પદમાં કયો ધાતુ લીધો હતો કોઈને યાદ હોય તો પઠ ધાતુ બરાબર છે પઠ ધાતુ આવી રીતે પઠ સંજ્ઞા બની ગઈ પછી વિકરણ પ્રત્યય વિકરણ પ્રત્યય શપ વિકરણ પ્રત્યય શપ અને અંતે મૂળ અવસ્થામાં રહેલ પ્રત્યય તો કે તીપ તીપ તો પઠ આ તો આપણે ઈત સંજ્ઞા કહી દીધી ઉપદેશ્યાજનું નાસિક ઈત તો પઠ હલન થઈ ગયો પણ હલંત્ય સૂત્રથી ઈત સંજ્ઞા કરીએ પિત થઈ જશે સર્વધાતુક રહેશે શનિ સંજ્ઞા થવાથી સિત હોવાને કારણે દર્શક વ તદ્ધિતે રહ્યો અ આ અ જે છે ઠમાવતો રહેશે તો પઠ વત્તા આ તીપમાં તીપમાં પણ હલંત્ય સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે તી રહ્યો અને તીને આપણે શું કરીએ છીએ ઈતસ્યથી ઈને પણ લોપ કરી દઈએ છે એટલે ત રહેશે
તરેશે આવું થઈ ગયું. આવું કરવા જઈએ ત્યારે જોડીએ ત્યારે પઠત થાય છે, પણ આપણું પઠત થતું નથી. હજી કંઈક આવી રહે છે, હજી કંઈક આવે છે. શું આવે છે? તો મેં તમને કહ્યું તો પઠ અંગ છે, પઠ અંગ છે, અદંત અંગ છે, અદંત અંગ છે. અંતે પઠમાં અ રહેલો છે એટલે અંતે અ છે એટલે અદંત અંગ છે. અદંત અંગમાં આદિમાં, આદિમાં પાછી જોવાનું છે તો હલ છે, હલંત અને અજંત ધાતુ હલ છે. હલ હોવાને કારણે એક સૂત્ર આપણે હવે અહીંયા ઉમેરવાનું છે, જે નવે નવમાં ઉમેરાશે, નવે નવમાં ઉમેરાશે. સૂત્ર તમને બતાવી દઉં એટલે એક રૂપ સધાઈ જશે, એક રૂપ સધાઈ જશે. સૂત્ર એવું છે, લુંગ લંગ લુંગ ષડુદાત્ત બતાવું તમને. લુંગ લંગ લુંગ ષડુદાત્ત 6 4 71 આ સૂત્ર દેખાશે તમને. લુંગ લંગ લૃંગ ષડુદાત્ત લુંગ લંગ લૃંગ ષડુદાત્ત લુંગ લંગ લૃંગ ષડુદાત્ત. શું કહે છે સૂત્ર જોઈ લઈએ. એ સૂત્ર આપણે ઉમેરીશું તો આપણી ક્રિયા પદ બની જશે. જોઈએ, લુંગ લકાર ખાલી અત્યારે નામકરણ રાખીએ, આપણે લંગની જરૂર છે, પછી તરત લંગ આવે છે. આ લકારોના નામકરણ છે. લુંગ લકારમાં, લંગ લકારમાં અને લુંગ ત્રણ લકારને ભેગા કર્યા છે. પછી ક્ષુ છે, અહીંયા તમે જોશો પદછેદમાં લુંગ લંગ અને લુંગ ક્ષુ સપ્તમી બહુવચનનું રૂપ છે. સપ્તમી બહુવચનનું રૂપ છે. સપ્તમી આવે એટલે પરમા હોય ત્યારે શું કહે છે? અઠ પ્રથમા એકવચન અને ઉદાત્ત એમ કહે છે. ઉદાત્ત, ઉદાત્ત, ઉદાત્ત એટલે અનુદાત, ઉદાત્ત અને સ્વરિત, સ્વરાંકન. કોનો ઉદાત્ત? તો કે અહીંયા અનુવૃત્તિ કોઈ નથી, અંગની વાત ચાલી રહી છે. અટનો અટનો આગમ થઈ રહ્યો છે, આદેશ નહીં પણ આગમ થઈ રહ્યો છે. ક્યાં થઈ રહ્યો છે? તો વાત આવે છે અંગની, અધિકાર અંગ છે. અંગી અરે અંગમાં એક મહેમાન આવી રહ્યા છે. કેવા મહેમાન છે? તો એનું નામકરણ છે અટ, અટ. આ અટમાં, અટમાં ટની પાછું આગમ હોવાને કારણે ટની આપણે ઇત સંજ્ઞા કરીશું અલંત્યમ સૂત્રથી, એટલે રહેશે અ, રહેશે અ. એ અને ક્યાં મૂકીશું? એ અને ક્યાં મૂકીશું? અંગની અંદર મૂકવાનો છે. અંગ આપણી પાસે બન્યું પઠ, એ પઠ અંગની અંદર મૂકવાનું છે, પઠમાં અંગમાં ઉમેરવાનું છે કાઢ્યા વગર, કારણ કે આગમ છે, મિત્રવત છે. હવે આ અટમાં અ જે છે એ અને ક્યાં બેસાડીશું? કોણ કહેશે અને કયા સૂત્રથી? આદ્યંતો ટકીતો આગળ બેસશે, ટની ઇતસંજ્ઞા થતા. આદ્યંતો ટકીતો, બરાબર છે. જ્યાં ટની ઇતસંજ્ઞા થાય છે ત્યાં આદિમાં બેસે છે. કની ઇતસંજ્ઞા થાય તો પાછળ બેસે છે. તો હવે કોની આગળ બેસે છે? તો વિષય છે આપણો અંગ, અંગ, અંગની આગળ અને બેસાડવાનો છે. પણ એ ક્યાં બેસા, એટલે ક્યારે ક્યારે બેસાડવાનો છે? તો કે એનો અહીંયા તમને કહી દો, લુંગ લકારે, લંગ લકારે ને લુંગ લકારે છે, પરે અંગસ્ય. અને એ અ જે છે એ અ કેવો છે? ઉદાત્ત છે. એ અ ઉદાત્ત છે. અટ આગમ ભવતી, આવું કે છે. હવે અહીંયા બીજું વર્ણન નથી પણ તમને હું કહી દઉં. અચ્છા,
क्यारे अटनो आगम थाय छे अने क्यारे आटनो आगम थाय छे, बे वस्तु थवानी छे। अहीं तो अटनो ज आगम थाय छे, अहीं अटनो ज आगम थाय छे। लुंग लुंग लंग लुंग षडुदात्तः, लुंग लंग लुंग षडुदात्तः सूत्र छे। अपनी पास मैं तमने कयु हाल आई गयो सूत्र हतु लुंग लंग लुंग षडुदात्तः। लुंग षडुदात्तः एटले शुं कहे छे, एमांथी आपणे मात्र लंग लेवानो छे। त्रण मां अटनो आगम थई रह्यो छे, पण क्यारे तो के आगळ ने पण विचार करवानो छे। तो आ धातु जे छे अथवा अंग जे छे ए आदिमा आगळ अजादी छे के हलादी छे। जो हलादी होय तो अटनो आगम करवानो, हलादी होय आदिमा हल होय तो अटनो आगम करवानो। अने जो अजादी होय, अजादी होय एटले के अच आवतो होय तो आनो आटनो आगम करवानो, एटले के आनो आगम करवानो। एनु सूत्र जुदू छे, आठ जाति नाम एवं सूत्र आवशे। आठ जाति नाम तो आठ अच आदि नाम आवुं सूत्र आवे छे। अहीं आपणे आगळ हल छे, शुं करीशुं, लुंग लुंग लंग लुंग षडुदात्तः थी अठ अठ नो आगम करीए छे। टनी हलंते सूत्र थी संज्ञा करवाने टित आगम थयो, टित थयो। अने आद्यंत टकी तो आगळ જોઈ ગયા એટલા માટે કહું છું, થી આગળ મૂકીશું। કોની આગળ? અંગની આગળ। તો અંગ પઠ, પઠ એ અંગ છે, અને આગળ મૂકી દઈએ અ। તો હવે જોડી દઈએ અ પ થ અ પઠક, શું બોલીશું? તને અડધો બોલીશું, અ નહીં નાખીએ અંદર, અ પઠક, ઠ ઉપર ભાર મૂકી દેવાનો એટલે ત આપોઆપ હલકો થઈ જશે। અ પઠક સહ, અપઠક તે ગઈકાલે ભણ્યો હતો કે ભણતો હતો, ગઈકાલે 24 કલાક પહેલા ભણતો હતો, તે ગઈકાલે ભણતો હતો। સહ અપઠક આ રૂપ સિદ્ધ થઈ ગયું। સહ આ અ પાછળથી લાવવાનો છે, અંગ બને ત્યારે લાવવાનો છે। આ અંગ જે છે, અંગમાં રહેલો આ અ જે છે, આગમ કરવાનો છે, અટનો આગમ એ નવે નવમાં કરવાનો છે, નવે નવ રૂપોમાં કરવાનો છે। બાકીના સૂત્રો જે છે, જેમ 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 કે સંધિના અંતિમાં જે અંત થાય છે અને એમાં જો પાછો અનુસ્વાર આવશે, એ જેમ જેમ લાગુ પડશે તેમ તેમ ત્યાં ગુણ કરવાનો થશે। તો ગુણ એ આપણે એક નમૂનો જોઈશું એટલે ખ્યાલ આવી જશે કે રૂપો આવી રીતે સિદ્ધ થાય છે, બને છે। તો અપઠત આટલે સુધી રાખીએ આપણે। તતામ અન સતમ ત અંબ માં પરસ્પર પદના પ્રત્યયો બનાવ્યા। કોઈને પ્રશ્ન હોય તો સમય થવા આવ્યો છે એટલા માટે। પ્રત્યય બનાવવામાં કોઈને ના ખબર પડી હોય તો પણ એની પહેલા લટ લકારના પ્રત્યયો મજબૂત કરી દેવા પડશે, તો આ સરળ થઈ જશે। એક સ્ટેપ આગળ વધીએ છીએ અને એ સ્ટેપમાં એક એક વર્ણને કાઢતા જઈએ છીએ, ક્યાંક ઉમેરતા જઈએ છીએ, આટલું જ છે ક્રિયામાં। નથી કોઈને પ્રશ્ન? ખ્યાલ આવે છે દરેકને? ઓકે, તો સમય થવા આવ્યો છે, મંગલાચરણથી સમાપન કરીએ। સદાશિવ સમારંભાં તથા પાણિનિ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં, વંદે ગુરુ પરંપરાં, વંદે ગુરુ પરંપરાં।
शुभ रात्रि। शुभ रात्रि सर। शुभ रात्रि सर। धन्यवाद।